નમસ્કાર એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. એપ્રિલ મહિનાની શરૂઆત થતા જ ગરમીનો પારો જાણે વધી ગયો છે. લોકો અત્યારથી જ ગરમીથી ત્રાસી રહ્યા છે. ત્યારે રિપોર્ટ અનુસાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10-16 એપ્રિલ આખરી ગરમીના એધાણ છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો વધારે ઉંચકાશે. જી હા, ગુજરાતના અનેક વિસ્તારોમાં તો ગરમીનો પારો અત્યારથી જ 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમી સાથે વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. અહેવાલો અનુસાર તેઓએ જણાવ્યું છે કે તારીખ 13-17 એપ્રિલમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાદળોની શક્યતા રહેશે. આવનાર દિવસોને લઈ હવામાન શાસ્ત્રીએ વધુમાં શું આગાહી કરી છે તે અંગે જણાવતા પહેલા, જો તમે અમારો આ વિડીયો YouTube પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હો તો તેને લાઈક, ફોલો અને શેર જરૂર કરો. રિપોર્ટ અનુસાર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 7 તારીખ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કે કમોસમી વરસાદની સંભાવના છે. તેઓ અનુસાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે, તો સાથે જ રાજસ્થાનના ભાગોમાં પણ હવામાન પલટાઈ શકે છે. આ દરમિયાન ગુજરાતમાં ધીરે ધીરે ગરમી વધશે અને 10 એપ્રિલથી ગરમી એકદમ વધવાની ચાલુ થશે, જે 16 એપ્રિલ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. તમને જણાવી દે કે હવામાન વિભાગ દ્વારા 2 દિવસ સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. જી હા, રાજકોટમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી 2 દિવસ હીટ વેવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હીટ વેવ ને લઈને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બીજાને ખબરો સાથે ફરી મળીશું. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.